सर लास्ट लेक्चर में आपणे 3 नंबर ना दाखला सुधी पूरु कर्युं हतुं। हवे आपणे जोईए दाखला नंबर 4 जे गईकाले मैं तमने कह्युं हतुं। जो हवे छे ने आजे नवो पॉइंट आमां ए शीखवानो छे, बे खेलाड़ियों संगीता ने रेशमा टेनिस मैच रमे छे, એમાં સંગીતા મેચ જીતે એની સંભાવના 0.62 એટલે આપણને તૈયાર આપી દીધી છે સંભાવના કે ભાઈ સંગીતા મેચ જીતે એટલે એ લખીશું ધારો કે ઘટના એ સંગીતા મેચ જીતે બરાબર છે હવે એની સંભાવના તૈયાર જ આપી છે પી ઓફ એ 0.62 આગળ વાંચો ત્યાર પછી એમ કે છે રેશમા મેચ જીતે એની સંભાવના શોધો એનો અર્થ તમારે આવું સમજવાનું છે કે સંગીતા મેચ જીતે એની સંભાવના 0.62 હવે આની છે ને પૂરક ઘટના લેવાની ઘટના એ ડેસ એટલે કે સંગીતા મેચ ન જીતે અમે સર અંદર તો એવું પૂછે છે રેશમા મેચ જીતે પણ સમજી જાઓ ને ભાઈ કે જો સંગીતા ના જીતે તો મેચ કોણ જીતશે રેશમા કારણ કે બે જણ મેચ રમે છે એટલે એની પૂરક ઘટના છે મેં તમને એક સૂત્ર લખાવ્યું હતું પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1 યાદ છે ને કે ભાઈ સંભાવના જે ઘટના છે અને એની પૂરક ઘટના બંનેનો સરવાળો 1 થાય હવે પી ઓફ એ આપણી પાસે છે 0.62 પી ઓફ એ બાર આપણે શોધવાનું છે ઓ ભાઈ તમે આને એ બાર કો કે એ ડેસ કો એક જ કહેવાય ઘટના એ બાર સંગીતા મેચ ન જીતે તો પી ઓફ એ અને પી ઓફ એ બાર નો સરવાળો 1 પી ઓફ એ ની કિંમત 0.62 વત્તા 0.62 બિલકુલ લઈ જવું તો ઓછા 0.62 એટલે 1 ઓછા 0.62 તો હવે બાદબાકી કરીશું 1.00 માઇનસ 0.62 10 માંથી 2 જાય 8 આને કાપીને ઉપર 9 9 માંથી 6 જાય 3 આને કાપીને ઉપર 0 એટલે કે 0.38 આનો અર્થ એમ થશે કે રેશમા મેચ જીતે એટલે અહીંયા લખીશું જીતે તેની સંભાવના બરાબર 0.38 ઇન શોર્ટ તમને હવે જે દાખલા સ્ટાર્ટ કર્યા એ બધા પૂરક ઘટનાવાળા સ્ટાર્ટ કર્યા આ દાખલા કયા સ્ટાર્ટ થયા ભાઈ પૂરક ઘટનાવાળા બરાબર છે સમજો બરાબર પહેલું શું કીધું કે સંગીતા મેચ જીતે એની સંભાવના તમને આપેલી છે 0.62 આપણે કઈ શોધવાની કીધી છે રેશમા મેચ જીતે તો આપણે પહેલા એવું સમજવાનું કે ભાઈ સંગીતા મેચ ન જીતે એટલે આની પૂરક ઘટના એ બાર બરાબર છે જો ભાઈ આ જીતે એ ઘટના એ તો ન જીતે એ બાર કહેવાય બરાબર છે હવે પી ઓફ એ બાર બરાબર સોરી પી ઓફ એ બરાબર પી ઓફ સોરી પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1 બંનેનો સરવાળો 1 થાય આગળ મેં સૂત્ર કરાવ્યું છે તમને પી ઓફ એ નું સૂત્ર કિંમત છે 0.62 વત્તા 0.62 પેલ બદલે જો તો ઓછા એટલે પી ઓફ એ બાર ની કિંમત મળી ગઈ પી ઓફ એ બાર એટલે સંગીતા મેચ ન જીતે એનો અર્થ કે મેચ કોણ જીતે રેશમા એટલે રેશમા મેચ જીતે એની સંભાવના 0.38 બરાબર છે ચલો તો હવે આપણે ડસ્ટર લઈ લઈએ જુઓ આગળ નેક્સ્ટ નેક્સ્ટ માં જોઈએ આગળ દાખલા નંબર 5 વાંચો ધ્યાન એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે જો ભાઈ હા 3 લાલ દડા અને 5 કાળા દડા છે પહેલામાં પહેલું તો આવું જ્યારે આવે ત્યારે કુલ દડાની સંખ્યા 3 વત્તા 5 કુલ કેટલા દડા થશે ભાઈ 8 આગળ વાંચો હવે ધ્યાનથી હવે આમાંથી એક દડો પસંદ કરવાનો તો એ દડો લાલ હોય અને લાલ ન હોય એની સંભાવના હમણાં મેં શીખવાડી દેવું છે જો અહીં લખીશું પહેલા ધારો કે ઘટના એ પસંદ કરેલો દડો લાલ હોય હવે જો પસંદ કરેલો દડો લાલ હોય તો પી ઓફ એ બરાબર ધ્યાનથી સાંભળજો હવે આપણું સૂત્ર લાલ દડાની સંખ્યા છેદમાં કુલ દડાની સંખ્યા યાદ છે ને સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ
तो हम लाल दड़ा की संख्या के भाई त्रण अने कुल दड़ा की संख्या आठ એટલે જવાબ આવ્યો ત્રણ ના છેદમાં આઠ. બરાબર છે. હવે આપણે લઈએ કે ભાઈ ઘટના એ ડેશ અથવા તો એ બાર બરાબર પસંદ કરેલ દળો લાલ ન હોય. બરાબર છે. ચલો યાદ કરો હવે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર એક. ભાઈ આવું સૂત્ર બી બનાવી દો તો એ ચાલશે. પી ઓફ એ બાર બરાબર વન માઇનસ પી ઓફ એ. હવે પી ઓફ એ બાર વન માઇનસ પી ઓફ એ એટલે ત્રણ ના છેદમાં આઠ. હવે આના છેદમાં કશું નથી તો એક. ચલો બંને નો છેદ સરખો કરીએ. અહીંયા આઠ લાવવા માટે છેદ અને અંશ બંનેમાં આઠ વડે ગુણવા પડે કારણ કે લસા આઠ આવશે. આઠ ના છેદમાં આઠ માઇનસ ત્રણ ના છેદમાં આઠ એક જ વખત આઠ. આઠ માઇનસ ત્રણ પાંચ ના છેદમાં આઠ એટલે કે દળો લાલ ન હોય એની સંભાવના પાંચ ના છેદમાં આઠ. તમારામાંથી કોઈ કહેશે સર એની જગ્યાએ હું આવું કામ કરું તો કે ભાઈ લાલ ન હોય દળો એનો અર્થ એ કાળો દળો હોય તો પણ જોઈ લો કાળા દળાની સંખ્યા છેદમાં કુલ દળાની સંખ્યા પાંચ ના છેદમાં આઠ જ આવશે. બંને ચાલશે. લાલ દળો ન હોય તો કયો હોય કાળો દળો હોય તો પાંચ ના છેદમાં આઠ આવું પણ ચાલશે. અને આ રીતે કરશો તો પણ ચાલશે. ફરી બોલું છું પૂરક ઘટનાવાળા દાખલા છે આ. એમાં એમ કે છે કે ભાઈ ત્રણ લાલ દળા અને પાંચ કાળા દળા હોય કુલ દળાની સંખ્યા કેટલી ત્રણ વત્તા પાંચ આઠ. એક દળો પસંદ કરવાનો એ દળો લાલ હોય એની સંભાવના શોધો અને લાલ ન હોય એના માટેની પણ સંભાવના શોધો. આમાં જ એક અને બે નંબરના પરિણામ છે. તો લાલ દળો હોય એની સંભાવના હતી કે ભાઈ લાલ દળાની સંખ્યા છેદમાં કુલ દળાની સંખ્યા સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો કે લાલ દળા કેટલા છે ત્રણ ત્રણ ના છેદમાં આઠ. હવે દળો લાલ ન હોય તો એ પૂરક ઘટના કહેવાય. પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર એક એટલે પી ઓફ એ બાર બરાબર વન માઇનસ પી ઓફ એ. આ વત્તા પી ઓફ એ બિલકુલ લઈ જતો ઓછા પી ઓફ પી ઓફ એ બરાબર વન માઇનસ પી ઓફ એ બાર એટલે એ ત્રણ ના છેદમાં આઠ. પછી બંનેનો છેદ સરખો કરવો છે આઠ ના છેદમાં આઠ એટલે કે આઠ પંચા સો પાંચ ના છેદમાં આઠ. જો આ ગણતરી મેં બધાને સમજણ પડે એ પ્રમાણે ગણી છે પણ તમને ડાયરેક્ટ ગણતા આવડતું હોય તો તમે ગણી શકો છો. બરાબર છે. ચલો જોઈએ આગળ દાખલા નંબર છ. જોઈએ દાખલા નંબર છ. એક પેટીમાં પાંચ લખોટીઓ આઠ સફેદ લખોટીઓ સોરી પાંચ લાલ લખોટીઓ આઠ સફેદ લખોટીઓ અને ચાર લીલી લખોટીઓ છે. જો હા પાંચ લાલ પછી આઠ સફેદ અને ચાર લીલી લખોટીઓ છે. હવે શું કે છે તે જો પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે બહાર કાઢેલી લખોટી લાલ હોય એની સંભાવના. તો પહેલો નંબર લખીશું દર પહેલા તો કુલ દળા કુલ લખોટીની સંખ્યા કુલ લખોટીની સંખ્યામાં પાંચ વત્તા આઠ વત્તા ચાર આઠ ને ચાર બાર ને પાંચ સત્તર. ભાઈ કુલ લખોટીઓ કેટલી સત્તર. હવે એમાં પહેલો નંબર જોઈએ વાંચો ધ્યાનથી પહેલો નંબર. એમ કે છે કે ભાઈ બહાર કાઢેલી લખોટી લાલ હોય ધારો કે ઘટના એ બહાર કાઢેલી અથવા તો પસંદ કરેલી લખોટી લાલ હોય. ચલો લાલ લખોટી કેટલી છે પાંચ તો પી ઓફ એ બરાબર લાલ લખોટીની સંખ્યા છેદમાં કુલ લખોટીની સંખ્યા. ચલો ભાઈ લાલ લખોટીની સંખ્યા કેટલી પાંચ અને કુલ લખોટીની સંખ્યા કેટલી સત્તર પાંચ ના છેદમાં સત્તર. બીજો નંબર વાંચ્યો. હવે એમ કે છે સફેદ હોય લખોટી એટલે ધારો કે ઘટના બી બહાર કાઢેલી અથવા તો પસંદ કરેલી લખોટી સફેદ હોય પીઓપી બરાબર સફેદ લખોટીની સંખ્યા
છેદમાં કુલ લખોટીની સંખ્યા. હવે સફેદ લખોટીઓ કેટલી છે ભાઈ? આઠ. કુલ કેટલી છે? સત્તર. એટલે કે આઠના છેદમાં સત્તર. આગળ વાંચો. લીલી ન હોય એની સંભાવના શોધો. હવે આમાં તમે બે રીતે શોધી શકો. પહેલા લીલી હોય એવું શોધીને પછી એને ઘટના સી કહીએ, પછી ઘટના સી ડેસ. આવું બે તમે કરી શકો, પણ એના જગ્યાએ ડાયરેક્ટ આપણે આવું લખીએ છીએ. ચાલો જરા ધ્યાનથી જોજો. ધારો કે ઘટના સી, ચાલો ને ભૂસીને ડાયરેક્ટ અહીંયા નાખું લખું જ છું, એટલામાં પાછું કામ ના થાય. ત્રીજો નંબર, હા, જો ત્રીજો નંબર. ધારો કે ઘટના સી બહાર કાઢેલી લખોટી અથવા તો પસંદ કરેલી લખોટી લીલી ન હોય. તો ભાઈ લીલી ન હોય એટલે તો જો, હા, લીલી ના હોય તો કઈ હોય? લાલ અને સફેદ હોય. તો અહીંયા લખીશું કે લીલી લખોટી ન હોય. નહી તો ડાયરેક્ટ જ લખો દો ને ભાઈ, લાલ લખોટીની સંખ્યા વત્તા સફેદ લખોટીની સંખ્યા છેદમાં કુલ લખોટીની સંખ્યા. જો ભાઈ અહીંયા શું કીધું છે કે લીલી લખોટી ના હોય તો, લીલી ના હોય તો કઈ હોય? લાલ અને સફેદ હોય. તો લાલ લખોટી કેટલી? પાંચ. લીલી આઠ છેદમાં સત્તર. આઠ ને પાંચ તેર ના છેદમાં, ત્યાંનો જવાબ શું આવશે? તેર ના છેદમાં સત્તર આવશે. ધ્યાનમાં આ રીતે લખી શકાય, બરાબર યાદ રહેશે. આમાં જો લીલી લખોટી ના હોય એટલે કઈ હોય? લાલ અથવા તો સફેદ. તમે કહો સર આગળ તો તમે પેલું પૂરક ઘટના લીધી હતી, તો પૂરક ઘટના પણ કરી શકાય ભાઈ. ઘટના સી લખોટી લીલી હોય એટલે ચાર ના છેદમાં સત્તર. પછી લખવાનું કે ઘટના સી ડેસ લખોટી લીલી ન હોય તો પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર એક, એટલે પી ઓફ એ બરાબર વન માઇનસ પી ઓફ એ કરીને ગણશો તો પણ જવાબ તેર ના છેદમાં સત્તર જ આવશે. એમાં કોઈ ચેન્જીસ નહીં આવે. આવ્યું ધ્યાનમાં? આ રીતે ગણતરી કરવાની છે. ત્યાર પછી આપણે સાતમો દાખલો જો. અત્યારે પહેલા એ પણ જોઈ લઈએ કે આવા સેમ દાખલા હોય તો તમને હું હોમવર્કમાં પણ આપી શકું એવા જોઈ લઈએ ને ભાઈ. ચાલો ને સાતમો ગણીને પછી સમજાવી દો બે દાખલા, એટલે તમે હોમવર્કમાં ગણી શકો. એક ગ્લાસમાં 50 પૈસાના 100 સિક્કા, પછી 1 રૂપિયાના 50 સિક્કા, પછી 2 રૂપિયાના 20 સિક્કા, છે 5 રૂપિયાના 10 સિક્કા, જયારે આ ગલ્લાનો ઊંધો કરવામાં ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે એની સમસંભવ હોય છે. તો 50 પૈસાનો સિક્કો એ 5 રૂપિયાનો સિક્કો નહીં હોય. ચાલો જુઓ ત્યારે પહેલા તો કુલ સિક્કાની સંખ્યા. જો 100 સિક્કા, 50 સિક્કા, 20 સિક્કા અને 10 સિક્કા. જો 100 ને 50, 150 ને 20, 170 ને 10, 180 સિક્કા છે. એમાંથી પહેલો નંબર શું પૂછ્યું છે એમણે? 50 પૈસાનો સિક્કો હશે. તો ધારો કે ઘટના એ સિક્કો 50 પૈસાનો હોય. હવે તમે જુઓ ધ્યાનથી
पी ऑफ ए बराबर 50 पैसा ना सिक्का नी संख्या छेद मा कुल सिक्का नी संख्या। चलो जो जो 50 पैसा ना सिक्का के लिए 100 अने कुल सिक्का के लिए 180 बिंदू बिंदू जाए 10 ना छेद मा 18 बंदे ने बे वड़े छेद उड़े 2 पंचा 10 ने 2 नवा 18 એટલે કે 5 ના છેદમાં 9 આટલું ધ્યાનમાં આવી ગયો। હવે કે છે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તો આમાં આપણે કામ કેવું કરવું પડશે જોજો ધ્યાનથી। હા ભાઈ આમાં તો ખબર પડી ગઈ તમને 50 પૈસાનો સિક્કો હોય। હવે કે છે 5 રૂપિયાનો સિક્કો ન હોય ચલો જો બીજો નંબર જો બે રીતે થાય 5 રૂપિયાનો ના હોય તો હમણાં મેં કીધેલું એમ 50 પૈસાનો વત્તા 1 રૂપિયાનો વત્તા 2 રૂપિયાનો સિક્કાની સંખ્યા છે કુલ સિક્કાની સંખ્યા। તો જો धारो के घटना भी रुपया 5 नो सिक्को न होय बराबर छे मैं ये लगी जो पीओ बी जो 5 नो सिक्को न होय तो क्या कहो भाई 50 पैसा नो सिक्को होय 50 पैसा ना सिक्का नी संख्या वत्ता 1 रुपया ना सिक्का नी संख्या वत्ता 2 रुपया ना सिक्का नी संख्या छेद मा कुल सिक्का नी संख्या। चलो भाई 50 पैसा ना गेला 100 1 रुपया ना 50 2 रुपया ना 20 170 ના છેદમાં 180 શૂન્ય શૂન્ય ગયું 17 ના છેદમાં આ રીતે આવે। અથવા તો કોઈ કહેશે ના સર મારે પૂરો ઘટનાવાળાથી ગણવું છે તો પણ ગણાશે। ઘટના બી રૂપિયા 5 નો સિક્કો હોય પણ 5 ના સિક્કા કેટલા છે 10 તો જવાબ આવશે 10 ના છેદમાં 180 મિન્ડુ મિન્ડુ જશે એટલે 1 ના છેદમાં 18 ખબર પડે છે હું શું બોલું છું। કોઈ એમ કહેશે મારે પૂરો ઘટનાની રીતથી ગણવું છે તો એ રીતથી પણ ગણાશે। ઘટના બી 5 નો સિક્કો હોય એટલે કે 10 ના છેદમાં 180 મિન્ડુ મિન્ડુ જાય 1 ના છેદમાં 18 પછી લખવાનું ઘટના બી 12 એટલે કે પૂરક ઘટના 5 નો સિક્કો ન હોય 1 માઇનસ પી ઓફ બી 1 ઓછા 1 ના છેદમાં 18 કરશો તો પણ 17 ના છેદમાં 18 આવી જશે બંને રીતથી થઈ શકશે બરાબર છે। હવે તમે દાખલા નંબર 8 ગણી શકશો સહેલો છે એમાં એવું કહે છે એક ટાંકીમાં 5 જો હું ડાયરેક્ટ બીજી લીટી વાંચું છું એક ટાંકીમાં 5 નર માછલી છે અને 8 માદા માછલી છે તો બહાર કાઢેલી નર માછલી હોય એની સંભાવના શોધો આપણે હવે અંદર 5 ને 8 13 માછલી કુલ થઈ એમાંથી નર માછલી 5 છે એટલે 5 ના છેદમાં 13 જવાબ આવશે। 8 મો ગણી શકશો 9 મો પણ તમે પ્રયત્ન કરજો ચોક્કસ ગણી શકશો। હવે 10 મો હું ગણાઈશ 11 મો ગણી શકશો બરાબર છે પછી 11 સુધી તો રાખો 11 સુધી તમારે પૂરા